સત્ય પટેલનો જે કેસ ઘણા ટાઈમથી ચર્ચામાં છે, ઘણો ટાઈમ એટલે તો આમ ટાઈમ બહુ ઓછો થયો છે, પણ ચર્ચામાં છે એટલે એ સમય બહુ વધારે થઈ ગયો છે. હું પોતે ટ્યુશન્સ ફિલ્ડથી છું અને મારે આજે ગુજરાતીમાં વાત કરવી છે એટલે હું હિન્દી નથી બોલી રહ્યો, ગુજરાતીમાં કહી રહ્યો છું. અને આ વિડીયો મેં સ્પેશિયલી પેરેન્ટ્સ માટે બનાવ્યો છે. હું પોતે એજ્યુકેશન ફિલ્ડમાં છું, ઘણા બધા સ્ટુડન્ટ્સના કોન્ટેક્ટમાં હોઉં છું, રેગ્યુલર સ્ટુડન્ટ્સને જોતો હોઉં છું અને સ્ટુડન્ટ્સને ઘણીવાર કહેતો પણ હોઉં છું. ઘણા સ્ટુડન્ટ્સે એપ્લાય કરતા હોય છે, ઘણા નથી કરતા હોતા, એના પરિણામો સત્ય પટેલની જેમ એમને ભુગતવાના આવે છે. એમને તો આવે જ છે, એમના ફેમિલીને પણ આવે છે અને એમના રિલેટિવ્સને બી આવે છે અને પૂરા સમાજને પણ ઘણી વખત આવતા હોય છે. તો આજના આ વિડીયોની અંદર મારો સંદેશો દરેક પેરેન્ટ્સ માટે છે અને દરેક વિદ્યાર્થીઓ માટે પણ છે. તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો, કદાચ નેક્સ્ટ તથ્ય પટેલ તમે ના હો. તો વિડીયો જોઈને અનુસરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરજો. અને હું માનું છું ઘણી વખત અમુક વસ્તુઓ ગળે ઉતરવા લાયક નથી હોતી, પણ જો તમે એને ઉતારશો તો જીવનમાં ખૂબ આગળ વધશે. બધાને તથ્ય પટેલવાળી કહાની ખબર છે કે ભાઈ ઓવર સ્પીડિંગમાં ગાડી હતી, બહુ મોંઘી ગાડી હતી, ફેમિલી બેકગ્રાઉન્ડ બહુ સારું હતું અને 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. હવે હું એ પણ માનું છું કે એટલી રાત્રે હાઈવે ઉપર, જે હાઈવે હોય એ ઉપર એટલી રાત્રે ત્યાં ના ઊભું રહેવું જોઈએ. કોઈ એક્સિડન્ટ થયું હોય તો એ એક્સિડન્ટ માટે તમે એમ્બ્યુલન્સને કોલ કરી દો, જે એના હોય એને કોલ કરી દો અને તમે તમારા કામ પર જઈ શકો છો. હું ઘણી વખત અમારા ત્યાં પણ એક્સિડન્ટ થતા જોઉં છું, 3 ગાડીઓ અથડાઈ હોય, 2 ગાડીઓ અથડાઈ હોય, તો લોકોને એ લોકોને બચાવવા કરતાં મોબાઈલ લઈને ત્યાં વિડીયો ઉતારવામાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે અને ત્યાં ટોળું કરવામાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે શું થયું, અને પછી આવી રીતે જ કોઈ ગાડી આવીને એમને અડાડીને જતી રહે છે. તો પહેલી રિક્વેસ્ટ તો એ દરેક સ્ટુડન્ટને હું કરું છું કે આજકાલના યંગસ્ટર સ્ટુડન્ટ્સને એમાં બહુ ઇન્ટરેસ્ટ હોય છે કે રસ્તા પર કોઈ એક્સિડન્ટ થયું, એમનો ઉદ્દેશ્ય બચાવવાનો કે કોઈ હોતો જ નથી, એમનો ઉદ્દેશ્ય ત્યાં જઈને જોવાનો હોય છે કે શું થયું. તો હું દરેકે દરેક સ્ટુડન્ટ્સને રિક્વેસ્ટ કરું છું કે આવું કંઈક જુઓ નહીં. જો તમે બચાવવાના હો, તમે કંઈક ત્યાં જઈને કરવાના હો તો ત્યાં જઈને ઊભા રહો, નહીં તો સરસ રીતે તમે જે કામ માટે નીકળ્યા છો એ ચાહે ઘરે જવાનું હોય કે સ્કૂલે જવાનું હોય કે ટ્યુશન જવાનું હોય, એ કામ પૂરતું કામ રાખો, બીજા કોઈ કામ તમારે કરવાની જરૂર નથી. એ કામ કરવા માટે ઓલરેડી ઘણી બધી વ્યક્તિઓ ત્યાં પહેલેથી જ ઊભી હોય છે. બીજી વસ્તુ, દરેકે દરેક પેરેન્ટ્સ આ વિડીયો જોઈ રહ્યા છે, તમે તમારા બાળકોને ગાડી આપો એની ના નથી, હું તો એવું કહું છું મોબાઈલ પણ આપો છો એની પણ ના નથી, પણ એ મોબાઈલની અંદર એને શું જોવું એનું જ્ઞાન આપો, એ મોબાઈલનો ઉપયોગ કેવી રીતે કરવો એનું પણ જ્ઞાન આપો. અમુક ટાઈમે તમે એનો મોબાઈલ ચેક કરો, તમને જો ના ખબર પડતી હોય તો એનો મોબાઈલ લઈને કોઈ એવી વ્યક્તિ પાસે ચેક કરાવો તો તમને આઈડિયા આવે કે મોબાઈલની અંદર શું કરી રહ્યો છે. ઘણી વખત એવું હોય છે કે આપણા છોકરાઓ ખરાબ નથી જ હોતા, પણ એની સંગત એવી ખોટી પડી જાય છે કે આપણા છોકરાઓ બગડી જાય છે. અને આ યંગ જનરેશનને ખબર નથી કે સારું શું છે ને ખરાબ શું છે. એ લોકો જે મૂવીમાં જોવે છે એ મૂવીને અનુસરે છે, એમને એવું જ છે કે આ જ બધી વસ્તુ સારી છે. તો તમે જો એને ગાડી આપો છો તો સાથે ડ્રાઈવર પણ આપો. બરાબર, તમે એની ફેસિલિટી માટે તમે ગાડીમાં ટ્યુશન્સ મૂકો છો, સ્કૂલે મૂકો છો, તો સાથે એને ડ્રાઈવર આપો, એને ગાડી ચલાવવા ના આપો. કેમ કે મેં અમારા ટ્યુશનમાં બી આવતા ગાડી લઈને આવતા છોકરાઓ જોયેલા છે કે મોસ્ટ પ્રોબેબલી ઓવર સ્પીડમાં ગાડી ચલાવતા જ હોય છે. કેમ કે આજકાલના સ્ટુડન્ટ્સને ગાડી એટલે હેલિકોપ્ટર છે, પ્લેન છે, એટલી સ્પીડે ચલાવવું એ જ એમને ખ્યાલ આવતો હોય છે. તો ક્યારે પણ આપણા બાળકો ઉપર આંધળો ભરોસો કરવો નહીં, નહીંતર એની તકલીફના લીધે, 18 વર્ષથી નાના હોવાના લીધે ફેમિલી તો તકલીફમાં મુકાશે, બીજા પાછળ ઘણા બધા લોકો તકલીફમાં મુકાશે. આ સૌથી પહેલી વસ્તુ. બીજી વસ્તુ જે છે, ઘણા બધા છોકરાઓ પોતાના ફ્રેન્ડ સર્કલને એવું બનાવે છે. તમે કદાચ કાલનું સ્ટેટમેન્ટ જોયું હશે, હું થોડોક આ કેસની અંદર ઇન્ટરેસ્ટ વધારે લઈ જઉં કે સ્ટુડન્ટનો કેસ, જેથી હું મારા સ્ટુડન્ટને પણ ગાઈડ કરી શકું. તમે ઘણી વખત આવા મોંઘા લોકોને ફ્રેન્ડ બનાવ્યા હોય છે. બધા જ સારા ઘરના લોકો ખરાબ હોય એવું નથી, બધા જ નીચા ફેમિલીના છોકરાઓ સારા હોય એવું પણ હું નથી કહેતો, પણ ફ્રેન્ડ્સ પસંદ કરવામાં બહુ ધ્યાન રાખવું પડતું હોય છે. હવે જેટલા પણ 5 વ્યક્તિઓ એમાં હતા, 3 છોકરાઓ અને 2 છોકરીઓ હતી, એ બધાએ વિડીયોની સામે મોઢું છુપાઈને ફરવું પડે છે. વાત સાચી છે કે એ લોકો પણ કેફેમાં એન્જોય કરવા જ ગયા હતા, ત્યાંથી જ નીકળ્યા હતા, પણ આ વ્યક્તિએ એવું કીધું કે બાજુવાળો, જે મારી બાજુની સીટ પર બેઠેલો મારો મિત્ર હતો, એ હું જ્યારે ગાડી ડ્રાઈવ કરી રહ્યો હતો ત્યારે મને ગલી પછી કરતો, એના લીધે મારો ડ્રાઈવિંગ પર કાબુ ના રહ્યો અને આ એક્સિડન્ટ થયો. હવે કોઈ પણ વ્યક્તિને આ ખબર નહીં હોય કે ગલી પછી કરતો તો કે નહોતો કરતો, તમને બધાને ખબર છે. હું મારા ક્લાસમાં એક વાક્ય કહું છું કે તમારો સૌથી મોટો દુશ્મન તમારી બેન્ચ પર તમારી બાજુમાં જ બેઠો છે, હે ને. આઈઆઈટીની એક સીટ હોય અને 2 તમે અને તમારો મિત્ર હોય અને તમારા મિત્રને તમને કહેવામાં આવે, તમે બંને નક્કી કરી લો કે આ સીટ કોને જોઈએ છે, ત્યારે તમને તમારી સાચી ફ્રેન્ડશીપની ખબર પડશે. બંનેમાંથી એક એવું નહીં કે ભાઈ ના મારા ફ્રેન્ડને આપી દો, બંને એવું જ કહેશે ના આ સીટ મને જ આપો, ત્યારે સાચી ફ્રેન્ડશીપની તમને ખબર પડશે. તો આ ફ્રેન્ડશીપમાં ને ફ્રેન્ડશીપમાં હવે બધા એકબીજાના ઉપર દોષોનું ટોપલું ઢોળવાનું ચાલુ કર્યું છે.
તમે પણ કેવા મિત્રો સાથે ટ્યુશન આવો છો, બેસો છો, શું કરી રહ્યા છો, એની કોઈ તકલીફના લીધે તમે તો ખાલી જોડે હશો અને તકલીફ થઈ હશે, પણ એ દોષનો ટોપલો તમારી પર પણ કોઈ પણ રીતે ફરી ફરીને આવી શકે છે. તો આ બધી વસ્તુઓનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો. તમારી મિત્રતા બનાવતા પણ તમારે 10 વાર વિચાર કરવાનો છે કે આ બધી વસ્તુઓ પણ થઈ શકે છે. મસ્તી મજાક એટલા લેવલ સુધી નહીં કરવો કે ક્યારેક બહુ મોટું સ્વરૂપ લઈ લે અને બહુ મોટો ઝઘડો થઈ જાય. મેં ઘણા બધા એવા સ્ટુડન્ટ્સને જોયેલા છે, મસ્તી મજાકમાં એ ઝઘડો એવડો મોટો થઈ જાય છે, મારામારી પર આવ્યો છે ને એકબીજાને મારે છે ને હોસ્પિટલમાં દાખલ કરવા. તો બેટર છે કે કોઈ જોડે મસ્તી કરો જ નહીં. જો તમારાથી સહન ના થતું હોય તો તમે બીજા જોડે મસ્તી ના કરો. તો બસ આ વિડીયોની અંદર મારે એટલું જ કહેવું હતું. દરેક પેરેન્ટ્સને ખાસ કહેવું છે કે તમારા સ્ટુડન્ટ્સને જો તમે વ્હીકલ્સ આપો છો તો 18 વર્ષથી ઉપરની એજ ના હોય તો પહેલાં વ્હીકલ આપો જ નહીં, કેમકે એ ગુનો બને છે. એ ગુનો જો એનાથી કોઈ પણ જાતનું સામેવાળાના એક્સિડન્ટમાં મૃત્યુ થાય છે તો તમને પણ ખબર છે કે એની જગ્યાએ એમના પેરેન્ટ્સ પર ગુનો દાખલ થાય માઇનર હોવાના લીધે. તો સ્ટુડન્ટ્સને એના કરતાં તમે એને પર્સનલ રિક્ષા કરાવી દો, અથવા તો ટ્રાન્સપોર્ટેશન આવતું હોય ક્લાસીસનું તો એ ટ્રાન્સપોર્ટેશનમાં મોકલો. ભલે 500 રૂપિયા વધારે થશે પણ આવી કોઈ તકલીફોથી તમારે નહીં ગુજરવું પડે. અત્યારે એનો ફેમિલીને એના બધા કેટલા પ્રેશરમાં હશે એમને જ ખબર હશે, એનો તમને અંદાજો નહીં પણ હોય. મસ્તી મસ્તીમાં કયું સ્વરૂપ ક્યાં કેટલું મોટું બની જાય છે, ન્યૂઝપેપર સુધી પહોંચી જાય છે, દરેક ચેનલમાં આ જ વસ્તુ ચાલે છે, કોઈને ખબર નહીં. દરેક સ્ટુડન્ટ્સ બી કોલેજના જેટલા પણ છે, તમારા મિત્રો પસંદ કરવામાં બહુ ધ્યાન રાખો. એક મિત્ર હશે તો ચાલશે. કૃષ્ણ અને સુદામાની જોડી હતી એક મિત્રની, પણ એ મિત્ર એવો હતો કે તમને બી એનું ઉદાહરણ આજે હું આપી શકું છું. તો તમે પણ તમારા જીવનમાં વધારે મિત્રો નહીં બનાવો તો ચાલશે, હે ને, ફેન ફોલોઈંગ મોટું નહીં હોય તો ચાલશે, પણ એક મિત્ર એવો હશે કે જે જ્યારે તમને જરૂર પડશે ત્યારે જોડે ઊભો છો, તો એનાથી વધારે કોઈ જરૂર મિત્રોની હોતી બી નથી. અને પેરેન્ટ્સના પૈસાની ગાડીઓ અને પેરેન્ટ્સના પૈસાના મોબાઈલ તો હું પણ વાપરી શકું છું, બરાબર, પણ પોતાના પૈસે લીધેલી ગાડી અને પોતાના પૈસે લીધેલા મોબાઈલની મજા જ કંઈક અલગ છે. અત્યારના દરેક પેરેન્ટ્સ બધી ફેસિલિટી એમના છોકરાઓને આપે છે અને પછી એમના છોકરાઓ બગડે છે ત્યારે આઈને અમને કહેતા હોય છે કે સાહેબ આખો દિવસ મોબાઈલમાં પડ્યો રહે છે, તમે એને કંઈક કહો. મોબાઈલ અમે તો લઈ નથી આપ્યો, મોબાઈલ તમે જેને લઈ આપ્યો છો એને તમારે મોબાઈલ લઈ આપવાનો હતો સિમ્પલ વાળો, હે ને, પણ તમે એને આઈફોન લઈ આપ્યો છો. તમારી પાસે પૈસા છે, સાચી જ વસ્તુ છે, હું ના નથી જ પાડતો, પણ એને સાચા સમયે સાચી વસ્તુ આપો. બધી વસ્તુ જો એડવાન્સમાં આપી દેવામાં આવશે તો એક પણ વસ્તુઓનું મૂલ્ય એમને નહીં સમજાય અને પછી એનો દુરુપયોગ થવાનું ચાલુ થઈ જશે. અને આ બધી વસ્તુઓનો તમને ખબર જ છે, હું જે આટલું કહી રહ્યો છું બધું ખબર જ છે, પણ એપ્લાય કરવું તમારા બધા માટે બહુ અઘરું છે. તો સ્ટ્રિક્ટલી એપ્લાય નહીં થાય તો પણ એ નુકસાન કરી શકશે. ઘણા પેરેન્ટ્સ એવું કહેતા જોયા સાહેબ એકનો એક છે કંઈક કરી બેસશે, તો જે વ્યક્તિઓને કંઈક કરી બેસવું હોય ને એ 6 સેકન્ડથી વધારે સમય નથી લેતા એવું રિસર્ચ કહે છે. જેને મરવું જ હોય ને એ વિધિન 6 સેકન્ડમાં મરી જાય છે. જે એવું કહેશે કે હું જતો રહીશ, હું આમ કરી દઈશ, એ આજ સુધી નથી મર્યા. એ ખાલી એમના પેરેન્ટ્સને ઇમોશનલ કરીને ધમકી આપવાના કામ કરે છે અને પેરેન્ટ્સ ઇમોશનલ થઈ જાય છે, એનો ઉપયોગ એમના છોકરાઓ કરતા જ હોય છે. તો દરેકે દરેક સ્ટુડન્ટ્સ જે આ વિડીયો જોઈ રહ્યા છે એમના માટે પણ આ કેસમાંથી શીખવા જેવું છે, અને જે પેરેન્ટ્સ જોઈ રહ્યા છે એમને પણ આ કેસમાંથી શીખવા જેવું છે કે તમે તમારા સ્ટુડન્ટ્સને સાચી વસ્તુ સાચા સમયે આપો અને એનો ઉપયોગ કેવી રીતે કરવો છે એ તમે એને ખાસ શીખવાડો. એ શીખવાડવું જ પડશે, આપણે નથી શીખવાડતા. એ બહારથી બધું શીખે છે, એમાં એક ખોટું શીખે છે અને સાચું ક્યારે એને ખબર પડતી. તો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય, તમારું પણ કંઈ સજેશન હોય તો જરૂરથી તમે કમેન્ટમાં સજેશન કરજો, બરાબર, અને તમને વિડીયો કેવો લાગ્યો એ પણ કહેજો. જો સારો લાગ્યો તમારા 2 મિત્રોમાં શેર પણ કરજો, કેમકે એઝ અ ટીચર મારે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ માટે કંઈક કહેવું જોઈએ આ કેસને રાખીને સાથે. તો મેં આજે કીધું છે. તો બસ દોસ્તો, આવો કેસ બીજા કોઈ જોડે ના થાય, બીજા કોઈ તથ્ય પટેલ આવા બહાર ના આવે એવી દરેકને બે હાથ જોડીને રિક્વેસ્ટ છે. એના માટે પેરેન્ટ્સે જાગૃત થવું પડશે અને સાથે સ્ટુડન્ટ્સે પોતે પણ જાગૃત થવું જ પડશે. મળી રહેવા આવા જ કોઈ વિડીયો સાથે. ટેન્ડર બાય, ટેક કેર.